હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય સમાજશાસ્ત્ર એકમ કસોટી ઓગસ્ટ બે હજાર બાવીસ જે તમારી એકમ કસોટી લેવાય છે સમાજશાસ્ત્રની ધોરણ અગિયારની તેના પચીસ ગુણ માટેની જે પ્રશ્ન બેંક છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે એટલે ખાસ આ વિડીયોને અન સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હોવ તો ખાસ સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે વિદ્યાર્થી મિત્રો વિભાગ એ છે એની અંદર એમસીક્યુ આપણે આપેલા છે બરાબર છે એ ખાસ જોઈ લઈએ પહેલાં બધા જ વિકલ્પો પહેલો પ્રશ્ન છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવવાનું છે જેની અંદર તમને વિકલ્પ આપે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો તમારામાં સારી સ્કિલ છે પણ તમારા લેવલ મુજબ સાચું અને સારું ગાઈડલાઇન્સ નથી મળી રહ્યું જેથી તમે પાછળ રહી જાઓ છો શું તમે સારી જગ્યાએ અભ્યાસ કરો છો છતાં રિઝલ્ટ સુધરતું નથી કે પછી ભણવાની સાથે સાથે મજા નથી આવતી તો અહીં બતાવ્યા પ્રમાણે સરસ તૈયારી કરવામાં આવશે આ કોઈપણ પ્રકારની તમારી જે તકલીફો છે તેનું સમાધાન એબીસી ક્લાસીસમાં તમને મળશે ગઈ સાલ હજારો વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી અને આ મુજબનું રિઝલ્ટ મેળવ્યું છે જો તમે પણ સારું રિઝલ્ટ મેળવવા માગો છો તો આજે જ એબીસી ક્લાસીસમાં જોડાઓ વધુ વિગતવાર માહિતી માટે એબીસી ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને હા એબીસી ક્લાસીસ ગાંધીનગરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મેક્સ વેબર પછી ઓગસ્ટ ક્રોન્ટ કાર્લ માર્ક્સ અને હર્બર્ટ સ્પેન્સર બરાબર છે તો યોગ્ય આન્સર જે છે તમારે અહીં ટીક કરવાનો છે પછી બીજો પ્રશ્ન છે નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો ઓગસ્ટ કોથ હર્બર્ટ સ્પેન્સર મેક્સ વેબર કે કાર્લ માર્ક્સ વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નો આવનારી પ્રથમ સત્રની પરીક્ષા હોય કે દ્વિતીય સત્રની હોય કે ગમે તે પરીક્ષા હોય આ ગાંધીનગર ગુજરાત બોર્ડ ગાંધીનગર દ્વારા જ આ પીડીએફ જે છે પ્રશ્ન બેંકની તૈયાર કરવામાં આવી છે એટલે આમાંથી બધું તમારું પૂછાવાનું છે આવનારી પરીક્ષા માટે એટલે ખાસ આ બધા જ પ્રશ્નો જે છે તૈયાર કરી દેજો એકે પ્રશ્ન છોડતા નહીં હજી પણ કહું છું આના દરેક પ્રશ્નોના જવાબની સોલ્યુશનની પીડીએફની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી દેજો પહેલાં પેપર સમજો પછી જાતે જાતે મારી સાથે હું તમને પેપર આ પ્રશ્નો બતાવું છું તો સાથે સાથે તમે સોલ્યુશન સાઈડમાં નોટમાં લખતા જાઓ અને પછી તમે તમારી રીતે જાતે સ્વમૂલ્યાંકન કરો ત્રીજો પ્રશ્ન છે ઓગસ્ટ ક્વાે સામાજિક ભૌતિકશાસ્ત્રને કયું નામ આપ્યું બરાબર છે તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે એના પછી યોગ્ય આન્સર આપવાનું છે આમાં જવાબ આવશે સમાજશાસ્ત્ર ચોથો પ્રશ્ન છે સમાજશાસ્ત્રનો સૌપ્રથમ પ્રથમ ક્યાં થયો હતો ભારત યુએસએ યુકે કે ફ્રાન્સ પાંચમો પ્રશ્ન છે સમાજ કે જૂથનો અભ્યાસ કયા વિષયમાં થાય છે તે જણાવવાનું છે સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો હતો બરાબર છે છઠો પ્રશ્ન છે સાતમો પ્રશ્ન છે સામાજિક ક્રિયાનો ખ્યાલ કોણે આપ્યો હતો પછી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીનો પ્રેરણા સ્ત્રોત કોણ હતા તેમનું નામ જણાવવાનું છે નવમો પ્રશ્ન છે ભારતમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ કઈ સાલમાં શરૂ થયો હતો કાર્લ્સ માર્કસ કઈ સમાજ વ્યવસ્થાનો વિરોધ કર્યો હતો તે જણાવવાનું છે અગિયારમો પ્રશ્ન છે સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે સામાજિક ભૌતિક પદાર્થ કે રાસાયણિક તો જવાબ શું આવશે ભાઈ સામાજિક બારમો પ્રશ્ન છે ખ્યાલ જે તે ઘટનાને સૂચવતી કોની રચના છે પછી સમુદાયના માપદંડ કયા સમાજશાસ્ત્રીએ દર્શાવ્યા છે તેનો જવાબ લખવાનો છે સામાજિક ભૂમિકા દર હજારનું કેવું પાસું છે તે પણ જાણવાનું છે બરાબર છે તો આ વિકલ્પો આપેલા છે માનવતાનું સમાજનું ઉદાહરણ આપવાનું છે ભારતમાં અંદાજીત કેટલી જ્ઞાતિઓ અસ્તિત્વ ધરાવે છે તે જાણવાનું છે શિક્ષણને માન આપવું તે શું છે સાંસ્કૃતિક મૂલ્ય છે સામાજિક ભૂમિકા છે સામાજિક ધોરણ છે શું આવશે જવાબ તો સામાજિક ભૂમિકા છે આગળ સામાજિક દરજ્જાના કેટલા પ્રકાર છે તે જણાવવાનું છે સમાજની કેવી વ્યવસ્થાને કારણે સભ્યો વચ્ચે સંપર્ક અને સમાજમાં સ્થિરતા જોવા મળે છે તો તેનો આન્સર તમારે અહીં કમેન્ટ કરવાનું રહેશે આના સંપૂર્ણ જવાબો જે છે એના સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિશનમાં મળી જશે હજી પણ કહું છું આ પ્રશ્ન બેંક જે છે એ ગુજરાત બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે બધા પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો મહેરબાની કરીને જેથી આવનારી પરીક્ષામાં તમને જે છે આમ તેમ ભટકવું ન પડે અને સારામાં સારા માર્ક્સ તમે લાવી શકો વિભાગ બીની અંદર વાત કરીએ તો દરેક પ્રશ્નોના એક ગુણ છે તમારું જે પચીસ ગુણનું પેપર એકમ કસોટીનું પૂછાયું હતું એમાં માત્ર પાંચ જ પ્રશ્નો હશે બરાબર છે અહીંયા પંદર પ્રશ્નો આપેલા છે એમાંથી કયા પાંચ પૂછેલા છે તમે જોઈ લેજો બરાબર છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બધા પ્રશ્નો ખાસ આના સોલ્યુશન જે છે જોઈ લેજો એની લિંક તમને પીડીએફની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આગળ જોઈએ વિભાગ સી બે ગુણના પ્રશ્નો છે બરાબર છે આ બે ગુણના તમને લગભગ બે પ્રશ્નો પૂછેલા હશે તે પણ તમે જોઈ શકો છો સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો ભારતના સમાજશાસ્ત્રના વિકાસમાં આપ યોગદાન આપનાર સમાજશાસ્ત્રીના નામ લખો બરાબર છે માનવ સમાજ કોને કહેવાય મંડળ એટલે શું વર્તમાન સમયમાં સમુદાયનું મહત્ત્વ કેમ ઘટતું જાય છે તો દરેક પ્રશ્નોના જવાબ સોલ્યુશન પીડીએફમાં આપેલા છે તો એ લિંક નીચે આપી દઉં છું ત્યાંથી પીડીએફ જે છે ડાઉનલોડ કરીને બધા પ્રશ્નો આજે આજે તૈયાર કરી દેજો પ્લીઝ આગળ વિભાગ ડી છે દરેક પ્રશ્નોના ત્રણ માર્ક્સ છે ટૂંક નોંધ લખો ઓર્ગસ્ટ કોચ ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ કાલ માર્કસ બરાબર આ બધા અહીંયા પ્રશ્નો છે છેલ્લે વિભાગી પાંચ માર્ક્સનો પ્રશ્ન છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ સમજાવો ઇમ ઇમલામ દુર્કી મેંનું સમાજશાસ્ત્રમાં પ્રધાન જણાવો તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો આ બધું સ્કીપ ના કરતા મોસ્ટ એમપી પ્રશ્નો છે જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે પૂરેપૂરા માર્ક્સ તમારા સો ટકા આવી જશે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ઓગસ્ટ બે હજાર બાવીસની પચીસ ગુણની સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો અને અન્ય વિષયના પેપર સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તે પણ ખાસ જોઈ લેજો